वेल 22 ऑगस्ट થી આ અભિયાન શરૂ થયું છે જે 22 ઓક્ટોબર સુધી ચાલવાનું છે જેમાં બંધ પડેલી પોલિસીઝને તમે શરૂ કરાવી શકો છો। नमस्कार खबरछे.com पर हूँ मीत आप सबनु स्वागत करू छु। LIC नी पॉलिसी जो तमारी बंद थई गई होय तो फरीथी चालू करी शको छो। 22 ऑक्टोबर सुधी आ चांस तमने मळ्यो छे। LIC लेट फीस पर 20-30% नी छूट आपी रही छे। 1 लाख नू वार्षिक प्रीमियम वाळी पॉलिसी पर 20% नी छूट मळशे, ज्यारे 3 लाख ना वार्षिक प्रीमियम वाळी पॉलिसी पर 25% नी छूट अने 3 लाख थी वधुनी पॉलिसी ना प्रीमियम वाळी पॉलिसी पर 30% नी छूट जे छे मळशे। मेडिकल पण नहीं करवू पड़े अने एना पर पण छूट मळशे। 5 वर्षथी ઓછા સમયવાળી પોલિસીઝ જે છે એ ફરીથી ચાલુ કરી શકાશે। ભારતીય જીવન વીમા નિગમે આ માહિતી આપી છે। જો કે LIC ઘણી વખત આ અભિયાન ચલાવતી રહે છે। LIC નું કહેવું છે કે મુશ્કેલ સમયમાં રિસ્ક કવર જે છે એ લોકો માટે ખૂબ જરૂરી છે, એટલા માટે બંધ થયેલી પોલિસીઝને ફરી એક વખત બહેતરીન રીતે તમે ચાલુ કરાવી શકો છો। વેલ 22 ઓગસ્ટથી આ અભિયાન શરૂ થયું છે જે 22 ઓક્ટોબર સુધી ચાલવાનું છે, જેમાં બંધ પડેલી પોલિસીઝને તમે શરૂ કરાવી શકો છો। ટોટલ પ્રીમિયમ જે હશે એના પર તમને છૂટ આપવામાં આવશે। જો કે મેડિકલની જે પણ જરૂરત હશે એના પર કોઈ છૂટ નહીં મળે અને લેટ ફીઝમાં મેક્રો ઇન્સ્યોરન્સ અને હેલ્થ બંને પર લેટ ફીની જે છે એ છૂટ મળવાપાત્ર રહેશે। આ સ્પેશિયલ રિવાઇવલ અભિયાન મુજબ પોલિસીઝ જે છે ચાલુ કરી શકાશે। 5 વર્ષ સુધીને ના ઓછા સમયથી એ બંધ હોવી જોઈએ। જો કે ટર્મ ઇન્સ્યોરન્સ અને મલ્ટિપલ રિસ્ક પોલિસી પર આ કોઈ છૂટ મળશે નહીં અને એના માટે તમારે પૂરેપૂરી ફીસ ભરવી પડશે। વેલ LIC નું કહેવું છે કે 1 લાખ રૂપિયા સુધીનું જે વાર્ષિક પ્રીમિયમ હોય એના પર 20% અધિકતમ 2000 રૂપિયાની છૂટ મળશે, જ્યારે 1 લાખથી 1 રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા સુધીના વાર્ષિક પ્રીમિયમ પર પોલિસીઝ પર 25% એટલે કે વધુમાં વધુ 2500 રૂપિયાની છૂટ, તો 3 લાખ 1 રૂપિયાથી લઈને જે ઉપરની પોલિસીઝ છે એના પર 30% એટલે કે વધુમાં વધુ 3000 રૂપિયાની છૂટ જે છે એ મળશે। પોલિસી ટર્મ્સ જે છે પૂરું કરવાનું રહેશે, એટલે આ રિવાઇવલ અભિયાનમાં એ જ પોલિસીઝને સામેલ કરવામાં આવશે જે લોકો પોલિસી ટર્મ્સને પૂરા કરે છે અને પ્રીમિયમના પેમેન્ટના નિયમોને પૂરા કરે છે। કહેવાનો મતલબ એ છે કે આ અભિયાન હેઠળ તમે લાભ તો ઉઠાવી શકો છો, પણ એ લાભ જે છે એ ચોક્કસથી એટલા માટે ઉઠાવી લો બીકોઝ એના કારણે ખાસા બેનિફિટ્સ જે છે LIC ને તમને મળતા હોય છે। હું હંમેશા કહેતો આવું છું કે LIC માં જે કંઈ પણ રોકાણ તમે કરો છો એ રોકાણમાંથી તમે લોન લઈ શકો અને એ લોન જે છે એ તમને ઘણી બધી રીતે બેકઅપ તરીકે કામ લાગી શકે। અને LIC એક સેફ ઇન્વેસ્ટમેન્ટ છે કમ્પેર ટુ બેંક। બેંકમાં પૈસા મૂકો એના કરતાં LIC માં મૂકો એ વધારે હિતાવહ એટલા માટે છે, બીકોઝ બેંકમાં જે પૈસા મૂકો છો બેંકવાળા તમારી પાસે ખાસી એવી સર્વિસના નામે ચાર્જના નામે રૂપિયા લઈ જાય છે, આપણા જ પૈસા વાપરે છે અને આપણને જેનો બેનિફિટ આપતા નથી અને દુનિયાભરના નખ બતાવતા હોય છે। કમ્પેર ટુ બેંક આપણે LIC ની વાત કરીએ તો ખાસા એવા બેનિફિટ્સ હોય છે, આપણને કંઈ થાય તો આપણી ફેમિલીને ઘણી બધી રાહત એમાંથી મળતી હોય છે। તો તમારી પોલિસી જો બંધ થયેલી હોય 5 વર્ષની અંદરની મર્યાદામાં બંધ થયેલી હોય તો ડેફિનેટલી એ રિવાઇવલ કરાવી લેજો। આવી ઓફર જે છે એ વારે વારે તમને નથી મળતી। હવે ફરી LIC ક્યારે આવી ઓફર લઈને આવશે આપણને ખબર નથી। ફરીથી મળીશું આજે તે ખબર છે.com पर। थैंक यू सो मच।